हेलो विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में आपणे आना आगळना लेक्चर में तानसेननी स्टोरी विषे सांभळ्युं के तानसेन छे एक राजाना महल में एक महान संगीतकार तरीके हता। अने ज्यारे ए दरबारी राग गाय छे त्यारे राजा तेमना वखाण करे छे तो तानसेन तेने कहे छे के मारा करता पण महान संगीतकार छे। એટલે રાજા તેમને બોલાવવાનું કહે છે પણ તાનસેન કહે છે કે એ અહીંયા નહીં આવે, તો રાજા પોતે ત્યાં જાય છે અને તે હતા તેમના ગુરુ સંત હરિદાસ। અને સંત હરિદાસ પહેલાં તો ગાવાની ના પાડે છે પણ તાનસેનને ખબર હતી કે કઈ રીતે પોતાનું કામ પૂરું પડાવવું, એટલે તે રાગ ગાવામાં જાતે કરીને એકની એક ભૂલ ફરીવાર કરા કરે છે જેથી તેના ગુરુ હરિદાસ છે એ ગુસ્સે થાય છે અને પોતાના હાથમાં તાનપુરો લઈ અને પોતે એક પછી એક રાગ ગાય છે। તો એ આપણે સ્ટોરીમાં જોયું, એ સ્ટોરી ઉપરથી કેટલાક ક્વેશ્ચન આન્સર આપેલા છે તો જોઈએ। પહેલું છે કે ટ્રુ અને ફોલ્સ, એટલે કે સેન્ટેન્સ છે એ સાચા છે કે ખોટા તે જોવાનું। તો ચાલો, ફર્સ્ટ છે તાનસેન એગ્રી ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર, એટલે કે તાનસેન શું એવું માની લે છે કે એ બેસ્ટ સિંગર છે। તો ના, એ વાક્ય કેવું હતું? ખોટું। એ કહે છે કે મારા કરતાં પણ મહાન સંગીતકાર છે, એટલે અહીંયા આવશે ફોલ્સ। બીજું, સંત હરિદાસ લિવડ ઇન હટ, સંત હરિદાસ એક ઝૂંપડીમાં રહેતા હતા, તો કે હા એ સાચું છે, ટ્રુ। પછી સંત હરિદાસ કેમ ટુ અકબર કોર્ટ, શું સંત હરિદાસ અકબરની કોર્ટમાં આવ્યા હતા, તો કે નહીં રાજા ત્યાં ગયા હતા, તો એ આવશે ફોલ્સ। સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ, શું સંત હરિદાસ સારું નહોતા ગાઈ શકતા, એ પણ ખોટું, તો અહીંયા આવશે ફોલ્સ। હવે તાનસેન મેડ સમ મિસ્ટેક ડિલિબરેટલી, તો અહીંયા આવશે ટ્રુ, કેમ કે તાનસેન હાથે કરીને ભૂલ કરતા હતા। પછી છઠ્ઠું, ધ કિંગ એગ્રી ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર, શું રાજા એગ્રી થઈ ગયા હતા કે માની ગયા હતા કે સંત હરિદાસ મહાન સંગીતકાર છે, તો કે સાચું, ટ્રુ। હા, અહીંયા આપણે ટીક માર્ક કરવાનું છે કરેક્ટ આન્સરમાં। તો હવે આપણે જોઈએ, પહેલું છે ધેર ઇઝ સમવન હુ સિંગ બેટર ધેન આઈ, એટલે કે કોક એવું છે જે મારા કરતાં પણ સારું ગાય છે, તો એમાં શું આવશે કે એ, બી અથવા સી, તો એમાં શું આન્સર આવશે, તો કે સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ, એમાં આવશે બી। પછી છે આઈ એમ અફ્રિડ હી વિલ નોટ કમ સહેનશા, એનો મતલબ શું થાય છે, આમાં શું હતું, તો આમાં આવશે સી, આઈ એમ અફ્રિડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ। થર્ડ, બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, એને ખબર હતી કે કઈ રીતે એને સંત હરિદાસ આગળ ગીધી, આમાં આવશે બી। હવે આપણે જોઈએ ફોર્થ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, એટલે કે હું તમારા કમાન્ડ ઉપર ગાઉં છું, તો એમાં આવશે આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી, એટલે કે હું ગાઉં છું પણ તમે મને કહો છો। ગુજરાતી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, તો એમાં શું આવશે કે સી, ગુજરાતી સિંગ ફોર ગોડ। હવે છે આન્સર ધ ક્વેશ્ચન, ફર્સ્ટ છે હુ સેંગ બેટર ધેન તાનસેન, તો એમાં આવશે સંત હરિદાસ, તો આનો આન્સર આવશે સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન, તાનસેન। એના પછી બીજું છે વેર ડીડ સંત હરિદાસ લીવ, તો કે સંત હરિદાસ લીવ ઇન વૃંદાવન, તો અહીંયા આવશે સંત હરિદાસ લિવ ઇન
વૃંદાવન. આ પછી થર્ડ છે, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ? તો એમાં આવશે, શું કામ એણે એવું નક્કી કર્યું હતું? બીકોઝ હી સેંગ બેટર ધેન તાનસેન. તો એમાં આવશે બીકોઝ સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. બેટર ધેન તાનસેન. પછી ફોર્થ, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? તાનસેન કઈ શરત મૂકે છે કિંગ રાજાને ત્યાં લઈ જવા માટે? તાનસેન ટોલ્ડ અકબર ધેટ હી કુડ નોટ ગો ટુ સંત હરિદાસ એઝ અ કિંગ. એણે એવી શરત મૂકી હતી કે તમે ત્યાં રાજા થઈને નહીં જાઓ. તો આનો આન્સર આવશે, તાનસેન ટોલ્ડ અકબર he could not go to as a king. Now fifth, how did તાનસેન get સંત હરિદાસ to sing? તો આનો આન્સર બહુ મોટો આવશે, કેમ કે તાનસેને કઈ રીતે સંત હરિદાસને ગાવા પર મજબૂર કર્યા? તો તાનસેન એ છે દરબારી રાગ ગાય છે અને એમાં વારંવાર મિસ્ટેક કરે છે, જેથી સંત હરિદાસ થઈ ગુસ્સે થાય છે. તો આમાં આવશે તાનસેન સેંગ રાગ દરબારી. તાનસેન સેંગ રાગ દરબારી બટ હી મેડ મિસ્ટેક અગેન એન્ડ અગેન. ધેન સંત હરિદાસ વોઝ એગ્રી. સો ડેશ. તો મિત્રો, આજ આપણે અહીંયા સુધી રાખશું. એક્ટિવિટી 5 આપણે જોશું નેક્સ્ટ લેક્ચર.